પ્રણામ માધવ વિદ્યા સંકુલના ઓનલાઈન ટીચિંગમાં આપણું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને ધોરણ 5 વિષય ગુજરાતીમાં પાર્ટ 5 સરદીના પ્રતાપે તેમાં આપણે ડીઓ 1 જોઈશું. સરદીના પ્રતાપેના લેખક છે જ્યોતિન્દ્ર દવે. આ એક હાસ્ય વાર્તા છે મિત્રો, સરસ મજાનું હાસું આવે એવી વાર્તા છે. જો તમે ધ્યાન દઈ અને સમજશો તો તમને પણ હસવું આવશે. તો આ સરસ મજાની એક હાસ્ય વાર્તા છે. આ હાસ્ય વાર્તામાં એક વ્યક્તિને બોલવામાં તકલીફ છે અને બીજાને સાંભળવામાં તકલીફ હોય, તેવી બે વ્યક્તિઓ ભેગી થઈ જાય તો તેમની વચ્ચેની વાતચીત કાકા કહેતા હોય તો કથરોટ જેવી થાય. અહીં શરદીના કારણે આવી તકલીફવાળા બે સજ્જનો વચ્ચેનો સંવાદ આપ્યો છે જે હાસ્ય પ્રેરક છે. તમે જ કલ્પના કરો કે આપણે બોલતા હોઈએ એ સામેની વ્યક્તિ સાંભળતી ન હોય તો વાતચીત કરતાં કરતાં હસવું જ આવે ને. તમે બોલો કંઈક, તમે એમને કહેવા શું માગતા હોય ને એ સાંભળે કંઈક જુદું. તો અહીંયા પણ એવી બે વ્યક્તિ ભેગી થઈ છે અને એમની વાતચીતમાં સરસ મજાનું હસવું આવે, હાસ્ય ઉત્પન્ન થાય તેવા સંવાદો અહીંયા રજૂ કર્યા છે. બરાબર, તો હવે આપણે જોઈએ પાઠમાં. હવે મારે એક વખતે એક જાણીતા સજ્જનને અમુક કામને અંગે મળવા જવાનું હતું. મારે એટલે કોણે? લેખક. લેખકને એક વખતે એક જાણીતા સજ્જનને કંઈક કામથી મળવા જવાનું હતું. હવે એ સદગૃહસ્થની બીજી બધી ઇન્દ્રિયો કરતાં કાન ઓછું કાર્ય કરે છે. એ જેને મળવા જવાના હતા, જે સજ્જનને સદગૃહસ્થને, તેમની બીજી બધી ઇન્દ્રિયો કરતાં કાન જરા કંઈક ઓછું કાર્ય કરતા હતા એ વાતની મને ખબર નહોતી. એ વાતની આ લેખકને કંઈ ખબર નહોતી. હવે તે દિવસે હવામાં શરદી હતી. ગળે પડવાની ટે બીજી બધા કરતાં શરદીને વધારે હોય છે. હવામાન જરા ઠંડુ હતું, શરદી હતી. હવે શરદી થાય એટલે ગળું બેસી જાય, બોલવામાં પણ તકલીફ થાય. તો ગળે પડવાની ટે શરદીની બીમારીમાં વધારે હોય છે એ જાણીતું છે. અને તેમાંય મારા કંઠ માટે શરદીને અસલથી પક્ષપાત છે. એમાં લેખક કે મને તો શરદી થાય એટલે મારો અવાજ તો બેસી જ જાય. મારા કંઠ માટે તો પક્ષપાત વિરોધ હોય એમ જાણે. શરદી થાય એટલે અવાજ જતો જ રહે. એટલે તે દિવસે ગળામાં શરદી અને મગજમાં ગરમી. અને શરદી થાય એટલે આપણને કશું ગમતું હોય નહીં, કોઈ બોલે તોય આપણને ન ગમે, આપણો સ્વભાવ ચીડિયો થઈ જાય. તો ગળામાં શરદી અને મગજ ગરમ, કંઠ બેઠેલો અને મગજ તપેલું, એવી કંઈક મારી સ્થિતિ હતી. હું એ સદગૃહસ્થને મળ્યો ત્યારે મારો અવાજ ઠેઠ ઊંડો ઉતરી ગયેલો હતો. હવે જ્યારે હું એ સદગૃહસ્થને મળ્યો ત્યારે મારો અવાજ ઠેઠ ઊંડો ઉતરી ગયેલો હતો અને શરદીને લીધે એમના કાન વધારે અશક્ત બન્યા હતા. અને શરદીના કારણે પેલા સદગૃહસ્થને શરદીની અસર હતી તો એના લીધે એમના કાન વધારે અશક્ત બન્યા હતા. અમારી વચ્ચે શો સંવાદ થયો તે પૂરેપૂરો યાદ નથી, પણ કંઈક નીચે પ્રમાણે હતો. અમારી વચ્ચે જે સંવાદ થયો તે પૂરેપૂરો યાદ નથી, પણ કંઈક નીચે પ્રમાણેનો હતો. મને આવકાર આપતા આપતા એ સદગૃહસ્થ બોલ્યા, ઓ આજ કંઈ આ તરફ કેમ, તબિયત તો સારી છે ને? લેખકે પેલા સદગૃહસ્થના ઘરે ગયા તો સદગૃહસ્થ બોલ્યા, કેમ આજે આ બાજુ છો, તબિયત તો સારી છે ને? તો હવે પેલા આ સદગૃહ લેખક છે એ જરા ઓછું સાંભળે છે. શું કહે છે? આપનું જરા કામ હતું, તબિયત તો મજામાં છે, જરા શરદી થઈ છે, બાકી બીજી રીતે કુશળ છું. હવે એમને તો શરદીનું કંઈ પૂછ્યું નથી. અને પેલા એવું સાંભળે છે કે તમને તકલીફ છે, શરીર સારું નથી, તબિયત? તો કે મને શરદી થઈ છે એમ તમને કોણે કહ્યું? પાછા શું કહે છે લેખક? મને શરદી થઈ એવું તમને કોણે કહ્યું? એ તો નહીં જેવા સળેકા મને ઉધરસ થયા છે. મને જોવા આવવાની અહીં સુધી આવવાની તસ્દી લેવા જેવું કંઈ નથી. મને ખબર કાઢવા આવ્યા તમે? મારી ખબર કાઢવા આવવા જેવું કંઈ હતું નહીં, સદગૃહસ્થ કહે છે. મને લાગ્યું કે એમને સમજવામાં કંઈક ભૂલ થઈ છે. લેખક સમજી ગયા કે આ સદગૃહસ્થને સમજવામાં એટલે કે સાંભળવામાં તકલીફ લાગે છે, પણ તે સુધારવાનો પ્રયત્ન ન કરતા મેં કહ્યું, હવે સુધારવાનો પ્રયત્ન કરે પાછા બીજું કંઈ સાંભળે. જેમને હમણાં સાંભળવામાં તકલીફ છે તો એમની જોડે લપડાજી કરાય નહીં. તો એમને સુધારવાનો પ્રયત્ન ન કરતા
મેં કહ્યું, હવે કેમ છો? દવા બવા તો કરો છો ને? કે સારું, તમને શરદી હતી તો બરાબર, તો હવે તો સારું છે ને? દવા બવા કરો છો ને? હા, અહીંની હવા જરા એવી છે ખરી, પણ હવા ફેર માટે જવાનું હજી નક્કી કર્યું નથી. પેલા લેખકે પૂછ્યું કે હા, દવા બવા લીધી ક્યાં? તો આ શું સમજે છે? તમે હવા ફેર કરી આવો ક્યાંક, હવા ફેર જવા માટે હજુ નક્કી કર્યું નથી. બોલો, હવાને દવાને બદલે હવા સાંભળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ એક હાસ્ય ઉત્પન્ન થાય તેવો સંવાદ થયો. હવા દવાને બદલે હવાનું સમજી બેટા. પછી શું કહે છે? છીએ ઠીક, તો તમે ચા બા લેશો ને? પેલા સદગૃહસ્થ લેખકને પૂછે છે, તમે ચા તો પીવો છો ને? કે તો પેલા લેખકે કહ્યું, ચાની બનતા સુધી હું ના નથી કહેતો, અને અત્યારે શરદીમાં તો સારો રહેશે, બહુ ઠીક પડશે ચા. હવે આ પેલા સદગૃહસ્થ સાંભળતા નથી સરખું. એમને શું કીધું, બનતા સુધી તમે ચા પીતા નથી? પેલાએ કીધું, બનતા સુધી ચા સારો રહેશે. તો પેલા કે, બનતા સુધી તમે ચા પીતા નથી, ઘણું સારું કે, પણ ચા શરદી કરે એમ તમને કોણે કહ્યું? પેલા કે, શરદીમાં ચા સારો રહે. તો પેલા કે, શરદીથી ચા થઈ, ચાથી શરદી થાય. તો તમને કે, આવું કોને કહ્યું, ચાથી શરદી થાય, ચા શરદી કરે એવું તમને કોણે કહ્યું? સારું કે, કોફી લેશો? હવે લેખકને થયું કે આ તો કંઈ મળશે નહીં, આમના જોડે માથાકૂટ કરવા જેવી નથી, કોફીનો પણ અત્યારે વાંધો નથી. કોફીનો ડૉક્ટર વાંધો લે છે? પેલા કે, સારું કોફી મંગાવો, એનો વાંધો નથી. તો કે, કોફીનો ડૉક્ટર વાંધો લે છે? બોલો. ઠીક, ત્યારે કોકો, તો પછી કોકો મંગાવું કે? મોઢેથી બોલીશ તો ચા અને કોફીની પેટે કોકોએ ગુમાવીશ, એમ લગાવીશ. હવે એમ લાગવાથી મેં ડોકા વડે હા કહી, અને આખરે અમારા માટે કોકો મુકાયો. પછી આ લેખક સમજી ગયા કે મોઢેથી બોલવા જઈશ તો ચાએ ના મળી, કોફીએ ના મળી, અને હવે કોકો પણ મળશે નહીં. એટલે મોઢાના આ વડે, આ ભાવ વડે ડોકું હલાવ્યું આમ આમ, અને ડોકું હલાવીને કહ્યું, હા કોકો લઈશ. પછી છેલ્લે એમના માટે કોકો મુકાયું. આ ઘર તમને ભાવે છે કે નહીં? હવે એ કોકો પીવા બેઠા ત્યાં સુધી થોડી વાતચીત કરે ને, તો વાતચીત કરતાં કરતાં એમને પૂછ્યું, આ ઘર તમને ભાવે છે કે નહીં? મેં પૂછ્યું. તેઓ બોલી ઉઠ્યા, વર? એમને ઘરનું પૂછ્યું. તો પેલા સદગૃહ તો સમજ્યા કે વર, વર તો સુલોચના માટે, એમની પુત્રી માટે. વર હજી શોધ્યો જ નથી, હજી નાની છે, સી ઉતાવળ છે, હજી વર શોધ્યો નથી સુલોચના માટે, હજુ તો નાની છે. આ પ્રમાણે દવાને બદલે હવા અને ઘરને બદલે વર સાંભળનાર સાથે જે વાત કરવા આવ્યો હતો તે વાણી દ્વારા કરવી અશક્ય છે એમ મને લાગ્યું. તેથી પત્ર લખી એ વાત એમને જણાવી એવો નિશ્ચય કર્યો. થોડી ઘણી આડી અવડી વાત કરી, અલબત્ત ઉપર પ્રમાણે જ કરીને મેં આખરે કહ્યું, હવે રજા લઉં છું. એમને થયું કે આમના જોડે શું વાતો કરવી, એ વાત કરવા જાય બિચારા, મનની દુઃખની કંઈ કે હળવાશ થાય તો, પણ વાત કરે એ કંઈક જુદી, પહેલાં સાંભળે કંઈક જુદું, તો વાત કરવાની મજા આવે નહીં. એમને થયું કે આમના જોડે કંઈ વાત કરવા જેવી નથી, અહીં વાત કરવામાં કંઈ મજા આવશે નહીં. તો એમને કહ્યું, સારું ચલો, હવે મજા મન બધું, હવે હું રજા લઉં છું. તો પાછા શું સાંભળે છે જુઓ. પેલા સદગૃહ, અરે મારા મહેરબાન, આમ શું બોલો છો કે? તમે આવ્યા તેમાં મને સજા થઈ? અરે ભગવાન, તમે આવ્યા એમાં મને સજા નથી થઈ. પેલાએ રજાનું કીધું તો આ સજા સાંભળી. તો કે, મને સજા થઈ? ના ના, કે ઉલટો આનંદ થયો. આપણી વાત સાંભળનારા અને સાંભળે તો એ સમજનારા બહુ ઓછા, આપણી વાત સાંભળનારા અને સાંભળે તો એ સમજનારા બહુ ઓછા. ડોકું હલાવી અને મૂંગામાં એમની રજા લઈ હું ચાલતો થયો. હા, આમ આમ ડોકું હલાવી, મોઢા વડે હાવભાવ કરી, અને એ મૂંગા મોઢે, કેમ કે પાછા કંઈક બોલે તો પાછા પેલા ઉલટું સમજે, પાછું કંઈક કહેવું પડે, એના કરતાં હા હા આમ ડોકું હલાવા અને એમની રજા લઈ અને લેખક ચાલતા થયા. તો વિદ્યાર્થી મિત્રો, તમે બરાબર સમજ્યા હોય તો મજા આવે પાઠ છે. કેવા કેવા સંવાદો છે, હાસ્યપ્રેરક, બરાબર. હવે તમારે બધાએ ઘરેથી શબ્દ સમજૂતી લખી દેવાની. ભાગ બે એટલે કે વિડીયો બેમાં હું શબ્દ સમજૂતી અને સ્વાધ્યાયની ચર્ચા કરી અને સમજાવીશ. અને આ વાર્તા
રેતીની રોટલી બાગમાંથી લેવામાં આવેલી છે. પ્રણામ.